આપણે 12.6.1 બંધારણીય સમઘટકતાની ચર્ચા કરતા હતા એની અંદર શૃંખલા સ્થાન અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એ આપણે જોયું હવે મધ્યવયુક્તા અથવા એને મેટામેરિઝમ કહેવામાં આવે છે તો ચોથી સમઘટકતા છે મધ્યવયુક્તા અથવા મેટામેરિઝમ આ સમઘટક વધારે શબ્દ વપરાય છે મેટામેરિઝમ શબ્દ તો મધ્યવયવતા અથવા મેટામેરિઝમ એટલે શું તો કે જે ક્રિયાશીલ સમૂહમાં ક્રિયાશીલ સમૂહની બંને તરફ આલ્કાઇલ સમૂહમાં જુદા જુદા હોય કાર્બન સંખ્યા જુદી જુદી હોય તો એને મેટામેરિઝમ કહેવાય એકબીજાના મેટામર્સ કહેવાય અને આ ઘટનાને શું કહેવાય મેટામેરિઝમ એટલે કે જે કાર્બનિક સંયોજન નું અણુસૂત્ર સમાન અણુસૂત્ર શું આવશે સમાન પરંતુ બંધારણીય સૂત્રમાં બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહમાં કાર્બન સંખ્યા અલગ અલગ હોય તો તેને એકબીજાના મેટામર્સ કહેશું અને આ ઘટનાને મેટામેરિઝમ કહેવાય તો બધા ક્રિયાશીલ સમૂહ મેટામેરિઝમ સંઘટકતા દર્શાવશે નહીં ક્યાં ક્રિયાશીલ સમૂહ દર્શાવે તો કે ક્રિયાશીલ સમૂહની બંને તરફ હાઇડ્રોકાર્બન શૃંખલા આગળ વધતી હોય જેમ કે આલ્કેન શું આવશે આલ્કેન તો આલ્કેનના ઉદાહરણમાં લઈને તો જો સીએચ થ્રી સીએચ ડબલ બન સીએચ સીએચ થ્રી આમાં ક્રિયાશીલ સમૂહવાળા બે કાર્બન આ ક્રિયાશીલ સમૂહ કહેવાય તો આમાં બે બાજુ એક એક કાર્બન છે આલ્કાઇલ સમૂહ એક અને એક બરાબર હવે આમ બીજો સમઘટક લઉં સીએચ થ્રી સીએચ ટુ સીએચ ડબલ બન સીએચ ટુ તો ક્રિયાશીલ સમૂહવાળા આ બે કાર્બન છે એક બાજુ કાર્બન સંખ્યા બે છે ને એક બાજુ ઝીરો છે તો બેમાં અલગ અલગ થઈ ગઈ કાર્બન સંખ્યા તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય એ જ રીતે આલ્કિન પછી એવી જ રીતે આલ્કાઇનમાં પણ થાય આની જેમ વચ્ચે ટ્રિપલ બંધ મૂકી દીધું તો બરાબર આ ઉપરાંત આગળ હેલો આલ્કેનમાં નહીં થાય પછી આલ્કોહોલમાં પણ નહીં થાય પણ ઇથરમાં જોવા મળી શકે તો ઇથરમાં જોઈએ ઉદાહરણ સીએચ થ્રી ઓ સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી તો આ બંનેમાં તમે જોશો તો આ બાજુ એક કાર્બન છે બરાબર અને આ બાજુ કેટલા કાર્બન ક્રિયાશીલ સમૂહની ત્રણ કાર્બન તો આનો બીજો સમઘટક લીધો તો આવો થાય તો આ સમઘટકમાં શું થાય છે જોવો છો બે બાજુ કાર્બન સંખ્યા બે તો આ બંને એકબીજાના મેટામર્સ કહેવાય ઇથર ત્યારબાદ આગળ આલ્ડિહાઇડમાં ન થાય કીટોનમાં પાછું થશે કીટોનમાં શું હોય તો કે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ સી એચ ટુ સી એચ થ્રી બે બાજુ બબે કાર્બન છે જોઈ ગયો આ કીટોન ક્રિયાશીલ સમૂહની બંને તો સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી તો આમાં તમે જોશો એક બાજુ એક અને એક બાજુ ત્રણ કાર્બન એટલે કીટોનમાં થાય આલ્ડિહાઇડમાં ન થાય કાર્બોક્સિલિક એસિડમાં ન થાય એસ્ટરમાં થશે એસ્ટરમાં સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી આ ક્રિયાશીલ સમૂહ છે તો એક બાજુ એક અને એક બાજુ ત્રણ કાર્બન છે તો સી એચ થ્રી સી એચ ટુ સી ઓ સી એચ ટુ સી એચ થ્રી તો બે બાજુ બધે કાર્બન આવે છે બરાબર આમાં તો જો અલગ અલગ થાય છે એસ્ટરમાં થાય પછી એવી જ રીતે એનહાઇડ્રાઇડમાં પણ થઈ શકે પછી એમાઇડમાં થાય ત્યારબાદ દ્વિતીય એમાઇડમાં થશે આટલા ક્રિયાશીલ સમૂહમાં મેટામેરિઝમ સમઘટકતા જોવા મળે ટેક્સ્ટબુકમાં આપણે કીટોનનું ઉદાહરણ તરીકે આપણે ઇથરના ઉદાહરણ આપેલા છે બરાબર કે જુદી જુદી આલ્કાઇલ શૃંખલાઓ હોય એવો શબ્દ હોય પડે આલ્કાઇલ સમૂહ છે એ અલગ અલગ આવી શકે આમાં જો મિથાઇલ મિથાઇલ છે આમાં ઇથાઇલ અને મિથાઇલ છે આમાં મિથાઇલ પ્રોપર તો આમાં બે ઇથાઇલ સમૂહ છે એટલે જુદા જુદા એટલે આમાં જે આલ્કાઇલ હોય એના કરતાં આમાં આલ્કાઇલ અલગ હોય આ બે જુદા જુદા એમ નહીં અહીં બે સમાન પણ
આમાં બે જે છે એના ઉપરના સમઘટકમાં ઈ નથી, એનાથી અલગ છે, એટલે એને એકબીજાના મેટામર્સ તરીકે ઓળખવામાં આવે, અથવા એને મધ્યવંતા સમઘટકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પછીની સમઘટકતા છે એ ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે જોશું કઈ ચલરૂપકતા. આ ટેક્સ્ટબુકમાં નથી પણ નોટ આઉટ કરી નાખજો, એમસીક્યુમાં નીટમાં એમાં પૂછાય છે પરીક્ષામાં, એટલે આપણે ધ્યાનમાં લેવાની છે ચલરૂપકતા. અને ઇંગ્લિશમાં એને ટોટામેરિઝમ કહેવાય છે. કહેવાય છે ટોટામેરિઝમ. તો એની વાત કરીએ તો ચલરૂપકતામાં ક્યારે જોવા મળે તો કાર્બોનિલ સંયોજન. કાર્બોનિલ સંયોજન સી ડબલ બોન્ડ ઓ હોય એવા કાર્બોનિલ સંયોજન માં આ સમઘટકતા જોવા મળે. આ સમઘટકતા જોવા મળે છે. અને આની કન્ડિશન શું? તો કે કાર્બોનિલ સમૂહની બાજુનો કાર્બન જેને આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ તો આ પ્રકારની સમઘટકતા આપણે જોવા મળશે. તો આમાં બે સ્વરૂપ હોય, બે સમઘટકો બને, એક કીટો સ્વરૂપ અને એક ઇનોલ સ્વરૂપ બને. તો કઈ રીતે? તો કે જો કાર્બન સમૂહ કીટોનમાં હોય સી ડબલ ઓ અને અહીંયા સી એચ થ્રી સમૂહ, એને આપણે આમ લખાય. તો આ કીટોન સમૂહની બાજુનો કાર્બન આ આલ્ફા કહેવાય, આ બાજુનો પેલો કાર્બન એ પણ આલ્ફા કહેવાય. તો બે બાજુ આલ્ફા પાસે હાઇડ્રોજન છે તો આ સ્વરૂપ છે સી ડબલ ઓ હોય તેને કીટો સ્વરૂપ કહેવાય. શું કહેવાય? કીટો. અને એ કીટો સ્વરૂપમાં શું થશે? તો કે આ હાઇડ્રોજન છે એ આ યુગમાં ઓક્સિજન મેળવશે, વિદ્યુત ઉર્જા વધારે છે, એટલે હાઇડ્રોજન છે ને આની સાથે જોડાઈ જાય, બરફ અહીં જોડાઈ જશે, એટલે આ બંને યુગમાં આ બંને વચ્ચે આવી જાય. તો એનો બીજો સમઘટક આવો થશે સી એચ થ્રી અને અહીંયા ઓ એચ થઈ જશે સિંગલ બંધ, અને આ બે કાર્બન વચ્ચે ત્રિબંધ અને સી એચ ટુ બનશે. તો અહીંયા તમે જોશો તો આલ્કિને છે અને આલ્કોલે છે. તો આને ઇનોલ સ્વરૂપ કહેવાય. આલ્કિનનો પ્રત્યય ઇન અને ઓએચનો પ્રત્યય ઓલ, એટલે ઇન પ્લસ ઓલ, એટલે આને શું કહેવાય? ઇનોલ સ્વરૂપ કહેવાય. અને આ બે સમઘટકો એકબીજામાં આંતર પરિવર્તનશીલ હોય, અલગ મેળવી શકાતા નથી, એ ખાસ ધ્યાન રાખવું. અને કીટો સ્વરૂપ છે ને હંમેશા સ્થાયી હોય, અને ઇનોલ સ્વરૂપ છે ને એની સ્થિરતા કેવી આવશે? તો કે સ્થિરતા ઓછી હોય, એટલે કે ઓછો સ્થાયી. આ ધ્યાન રાખવાનું છે. અને બાજુના કાર્બન પાસે હાઇડ્રોજન હોવું જોઈએ, પ્લસ એનું સંકરણ એસપી ટુ નું હોવું જોઈએ, એસપી થ્રી સંકરણ હોવું જોઈએ, એટલે કે એ પણ ખાસ ધ્યાન રાખવાનું. આલ્ફા કાર્બન નું સંકરણ કેવું હોવું જોઈએ? એસપી થ્રી હોવું જોઈએ. હવે જો આવું ઉદાહરણ લઉં કે આ સાયક્લો હેક્ઝેન છે, બરાબર, અહીં કેટોન સ્વરૂપ છે, તો અહીં સિંગલ બંધ છે, અહીં સિંગલ બંધ જ છે કાર્બન, એટલે એનું સંકરણ એસપી થ્રી હોય, અહીં બે હાઇડ્રોજન હોય, કેટલા હાઇડ્રોજન હોય? બે. તો આ કીટો સ્વરૂપ છે, તો આ ઇનલ સ્વરૂપની વાત કરીએ તો હાઇડ્રોજન અહીંયા આવી જાય, તો આ બે વચ્ચે દ્વિબંધ આવી જાય, તો દ્વિબંધ આવી જાય આ બે વચ્ચે, અને અહીં શું થઈ જાય? ઓએચ. તો આ ઇનોલ સ્વરૂપ થઈ ગયું. કેવું થઈ ગયું? ઇનોલ. અને આ કેવું છે? કીટો સ્વરૂપ થાય એ ધ્યાન રાખે. પણ જો આવું બંધારણ હોય કે અહીંયા સી ડબલ ઓ છે, અહીંયા દ્વિબંધ છે, અહીંયા ત્રિબંધ, તો આ આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન, બેના સંકરણ એસપી ટુ છે, એટલે આમાં કીટો ઇનોલ સ્વરૂપકતા જોવા મળે નહીં, એ ખાસ ધ્યાનમાં તમારે રાખવું પડશે. તો આ રીતે આ આપણે સમઘટકતા છે એ લખી દેજો, એ ધ્યાન રાખવું. પછી અવકાશી સમઘટકતા, જેની આપણે વાત કરી હતી કે અણુસૂત્ર સમાન, બંધારણ સૂત્ર સમાન, પણ અવકાશમાં પરમાણુ કે પરમાણુ સમૂહની ગોઠવણી જુદી જુદી હોય તો એને અવકાશી સમઘટકો કહેવાય. અને એમાં બે પ્રકારની સમઘટકતા, ભૌમિતિક અને પ્રકાશીય, પણ એની ચર્ચા આપણે આગળના ક્રમશ ચેપ્ટરમાં કરવાની રહેશે. હવે ટોપિક 12.7 કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. હવે કાર્બનિક પ્રક્રિયકોમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તે દરમિયાન કઈ રીતે ફેરફાર થાય, એની ક્રિયાવિધિ કેવી હોય, એ પ્રકારે હવે આપણે ચર્ચા કરીશું. તો આપણે કીધું છે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક અણુ, એટલે માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા કાર્બનિક પ્રક્રિયા ભાગ લે છે, જેમ કે સી એચ થ્રી સી એચ ટુ ઓએચ આ પ્રક્રિયામાં ભાગ લે છે, તો આ મૂળ કાર્બનિક પ્રક્રિયક છે ને એને પ્રક્રિયાથી તરીકે ઓળખવામાં આવે.
અને હુમલો કરતા લિંક્સની સાથે જે પ્રક્રિયા કરે છે એવો માનો કે Cl - આયન પ્રક્રિયા કરતો હોય તો આને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે પ્રક્રિયક ટૂંકમાં મૂળ કાર્બનિક પ્રક્રિયક છે ને પ્રક્રિયા ઇંગ્લિશમાં સબસ્ટ્રેક્ટ કહેવાય અને એની સાથે કોઈ બીજો હુમલો કરે છે એની સાથે જોડાય છે એને પ્રક્રિયક કહેવાય એમાં પણ પ્રકાર આવશે ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ એટલે કેન્દ્રનું રાગી ઇલેક્ટ્રોનનું રાગી હોઈ શકે બરાબર ત્યારે એક અથવા વધારે મધ્યવર્તી સંયોજન બને એટલે આમાંથી સીધી નિપજ ન બને વચ્ચે છે ને મધ્યવર્તી સંયોજન બને જે અસ્થાયી હોય કેવા હોય અસ્થાયી અને એ સંયોજનો એકથી વધુ પણ હોઈ શકે એક કે તેથી વધુ પણ હોઈ શકે છે અને અલગ તારી શકાતા નથી ત્યારબાદ આપણે શું મળશે તો કે અંતિમ નિપજ મળે માનો કે Cl છે એ OH ને દૂર કરતો હોય અને જોડાય તો CH3 CH2 OH તો આ નિપજ મળી શું મળી નિપજ એટલે પ્રક્રિયા થી અને પ્રક્રિયક વચ્ચેની પ્રક્રિયાથી પ્રથમ મધ્યવર્તી સંયોજન બની શકે અને એ મધ્યવર્તી સંયોજન એક હોય અથવા એકથી વધારે અને એમાંથી નિપજ મળે કેટલા મધ્યવર્તી સંયોજનો બને ક્યાં બને એ ચર્ચા આગળ ક્રમશઃ ક્રિયાવિધિ પ્રમાણે આવશે પ્રક્રિયકોની સામાન્ય રીતે વચ્ચે મધ્યવર્તી સંયોજનો બને એમાં મુક્તમૂલક હોઈ શકે મુક્તમૂલક અથવા કાર્બોકેટાયન હોય અથવા કાર્બોએનાયન હોય આની શક્યતાઓ વધારે હોય છે શું છે મુક્તમૂલક કાર્બોકેટાયન કાર્બોએનાયન એની ચર્ચા આપણે આગળ કરશું અને ઉપનિપજ પણ મળી શકે કે જે નિપજ આપણે જોઈ છે એના કરતાં અલગ નિપજ ઉપનિપજ પણ વધારાની નિપજ પણ મળી શકે છે એ પણ આપણે ધ્યાન રાખવું કારણ કે સોરી Cl જોડાય તો OH છૂટો પડે તો આ OH છૂટો પડે ઉપનિપજ કહેવું નિપજ પણ આપણે તો કે મળી શકે છે હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નવો બંધ બનવામાં કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીઝને પ્રક્રિયાથી એટલે કાર્બન જેમાં હોય એને પ્રક્રિયાથી કહેવાય અને અન્ય સ્પીસીઝને શું કહેવામાં આવે છે પ્રક્રિયા જો પ્રક્રિયામાં ભાગ લેનાર બંને સ્પીસીઝ નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરતા હોય તો પ્રક્રિયાની પસંદગી આપણી ઈચ્છા મુજબ કરી શકીએ છીએ એટલે તમારે કઈ નિપજ જોઈએ છે એને અનુરૂપ અહીં પ્રક્રિયા તમે છે ને અને પ્રક્રિયાથી લઈ શકો છો એવી વાત ટૂંકમાં કરેલી અને આવા કિસ્સામાં મુખ્ય અણુ પ્રક્રિયાથી ગણાશે એટલે તમારે જો આમાં કાર્બનની સંખ્યા વધારવી હોય તો બે તમે કાર્બન કાર્બન હોય એવા સંયોજનો લઈ શકો અને એમાં મુખ્ય જે પ્રક્રિયક હોય એને પ્રક્રિયાથી લેવાનું અને ગૌણ હોય એને પ્રક્રિયક તરીકે ઓળખી શકાય તો આવી પ્રક્રિયામાં પ્રથમ આ OH દૂર થતો હોય ને તો જો અહીંયા OH દૂર થઈ Cl જોડે છે તો આની અંદર કાર્બન અને O CO બંધ તૂટે છે બંધ તૂટે છે એટલે કાર્બન અને અન્ય પરમાણુ વચ્ચેનો બંધ તૂટી શકે અથવા કાર્બન કાર્બન બંધ પણ તૂટે છે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયાથી નો કાર્બન કાર્બન કે અન્ય કોઈ પરમાણુ સાથેનો બંધ પ્રથમ તૂટશે અને પછી કાર્બન અને પ્રક્રિયાથી વચ્ચેનો બંધ શું થાય તો કે બને છે આપણે આને પ્રક્રિયક કીધો છે ને તો કાર્બન અને પ્રક્રિયક વચ્ચે બંધનું તો કે નિર્માણ થશે તો આવી પ્રક્રિયામાં બે કાર્બન પરમાણુ અથવા એક કાર્બન અને અન્ય પરમાણુ વચ્ચે રહેલો સહસંયોજક બંધ તૂટીને એક નવો બંધ બની શકે છે અને કોઈ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનું સંચલન એટલે કે આવી પ્રક્રિયા થાય કે ઇલેક્ટ્રોનનું સંચલન એટલે ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ સ્થાનાંતર પામે છે એને સંચલન કહેવામાં આવે છે બંધ વિખંડન એટલે બંધ તૂટે છે બરાબર અને બંધ સર્જન દરમિયાન શક્તિનો ફેરફાર એટલે ઇલેક્ટ્રોનનું વિચલન બંધ તૂટવો પછી નવો બંધ બને ત્યારે ઊર્જામાં ફેરફાર અને પ્રક્રિયામાંથી નિપજ બને ત્યારે એનો વેગ કેવો હોય એ આ બધી માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે જેને કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય શું તો કે બંધ તૂટવો ઇલેક્ટ્રોનનું સંચલન ઇલેક્ટ્રોનનો ફેરફાર કઈ થાય અને બંધ તૂટે કે બંધ નિર્માણ થાય તે દરમિયાન ઊર્જાનો ફેરફાર અને પ્રક્રિયાનો વેગ આ બધી માહિતીનો ક્રમબદ્ધ અભ્યાસ કરવો એને કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે અને પ્રક્રિયાની ક્રિયાવિધિ કાર્બનિક સંયોજનની પ્રતિક્રિયાત્મકતાને સમજવા અને સંશ્લેષણ માટેની રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ છે એટલે કયો સંયોજન પ્રતિક્રિયાત્મકતા એટલે ઝડપી પ્રક્રિયા આપશે એ જાણવા માટે અને પ્લસ કયું સંયોજન કઈ રીતે બનાવી શકાય
એના માટેની ક્રિયાવિધિ જાણવી બહુ અગત્યની છે, એમાં આપણે મદદરૂપ થઈ શકે છે એવું કીધું. તો આવી ક્રિયાવિધિની અંદર અગત્યના જે સિદ્ધાંતો છે એની આપણે અભ્યાસ હવે ક્રમશઃ આગળ કરવાનો છે. તો પેલા સહસંયોજક બંધનું વિખંડન એટલે કાર્બન નો અન્ય કોઈ પરમાણુ સાથેનો કે કાર્બન કાર્બન સાથેનો બંધ તૂટે તો એ તૂટે ત્યારે બંધ વિખંડન કીધું છે, જે બે પ્રકારનું હોઈ શકે છે, સમવિભાજન અને બીજું શું આવશે વિષમ વિભાજન. તો આપણે એની ચર્ચા કરવાની છે. બે પ્રકારનું આવશે, એક સમવિભાજન હશે અને બીજું આવશે વિષમ વિભાજન. સમવિભાજન એટલે શું અને વિષમ વિભાજન એટલે શું? સમકેન્દ્રિયણ એ વિદ્યુત ઋણતા ઓછો તફાવત ભાવત ધરાવતા પરમાણુ વચ્ચે બંધ તૂટે ત્યારે તે સમાન ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તો તેને સમવિભાજન કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમવિભાજન. જેમ કે ઉદાહરણ તરીકે જો કે બીઆર ટુ અણુ છે તો બે પરમાણુ એક જ અણુમાં બે પરમાણુ એક જ તત્વના છે તો બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી બંને પરમાણુ સરખે સરખા એક એક ઇલેક્ટ્રોનને છૂટા પડે છે તો આપણે બ્રોમિન પાસે છ ઇલેક્ટ્રોન હતા એમનો અહીંયા અને એ વધારાનું આવ્યું તો આ વધારાનું ઇલેક્ટ્રોન આવે છે જેના કારણે જે મળશે એને આપણે મુક્ત મૂલક કહેશું. શું કહેશું? મુક્ત મૂલક. તો આવા બ્રોમિનના આપણે બે મુક્ત મૂલક મળ્યા. એકાંકી ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? મુક્ત મૂલક કહેવામાં આવે. તો સમવિભાજનથી આપણે મુક્ત મૂલક મળી શકે છે. બીજું ઉદાહરણ તરીકે કાર્બનિક સંયોજન લઈ સી એચ થ્રી અને આઈ એચ સી એચ ફોર છે તો જો આને સમવિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન કાર્બન મેળવે કે હાઇડ્રોજન મેળવે તો બંને ઉપર એક એક ઇલેક્ટ્રોન જોવા મળે છે અયુગ્મી સ્વરૂપે જેને મુક્ત મૂલક કહેવાય. તો સરખે સરખા ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તેને મુક્ત મૂલક તરીકે ઓળખશો. શું ઓળખશો? મુક્ત મૂલક. તો સમવિભાજનથી આપણે મુક્ત મૂલક પ્રાપ્ત થઈ શકે અને આ બધા સંયોજનો ખૂબ જ અસ્થાયી હોય. કેવા હોય છે? અસ્થાયી. આનું આયુષ્ય બહુ જ ઓછું તો કે જોવા મળે છે. હવે સમવિભાજન પછી વિષમ વિભાજનની વાત કરીએ તો વિષમ કેન્દ્રીય અણુ વિષમ કેન્દ્રીય અણુ અથવા વિદ્યુત ઋણતામાં વધુ તફાવત હોય ત્યારે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ મેળવી ને બંધ તૂટે તો તેને શું કહેશું? વિષમ વિભાજન તરીકે ઓળખવામાં આવે. શું ઓળખવામાં આવે? વિષમ વિભાજન. ઉદાહરણ તરીકે એચ સી એલ છે તો ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો બે ઇલેક્ટ્રોન છે ને ક્લોરિન લઈને છૂટો પડશે તો એને સી એલ માઇનસ મળશે અને હાઇડ્રોજન ઉપર પ્લસ વીજ ભાર મળશે. એટલે એક આપણે ધન આયન મળે અને એક આપણે ઋણ આયન મળે. એટલે ટૂંકમાં બીજું ઉદાહરણ લઉં
CH3Cl લો તો CH3Cl લો તો આમાં કેની વિદ્યુતધારણા વધારે કાર્બનિક ક્લોરીન ની જોઈએ ક્લોરીન તો ક્લોરીન ની ઇલેક્ટ્રોન લઈ છૂટવા પડે તો Cl- મળે કાર્બન ઉપર શું આવ્યું તો કે ધન વીજ ભારે એટલે ધન આયન હોય ને એને આપણે શું કહેવાનું ખાસ ધ્યાન રાખવાનું ધન આયન છે એને કેટાયન કે ધન આયન છે એને કેટાયન કહેવાય ઋણ આયન ને શું કહેવાય એને અને કાર્બન ઉપર ધન વીજ ભાર હોય તો એને કાર્બો કેટાયન કહેશું અને કાર્બન ઉપર ઋણ વીજ ભાર આવે તો એને કાર્બો શું કહેવાય એનાયન કહેવાય એટલે ખાસ ધ્યાન રાખવાનું વિષમ વિભાજન થી છે ને તો કે એનાયન અને કેટાયન ઉત્પન્ન થાય કેટાયન ઉત્પન્ન થાય અથવા કાર્બન ઉપર ધન વીજ ભાર હોય તો કાર્બો કેટાયન મળે કાર્બો કેટાયન અથવા કાર્બો એનાયન મળે કાર્બન ઉપર ઋણ વીજ ભાર હોય તો કાર્બો એનાયન બરાબર અને જેના ઉપર ધન વીજ ભાર હોય તો ઇલેક્ટ્રોન ની ઉણપ હોય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો વિષમ વિભાજન થી ઇલેક્ટ્રોન ની ઉણપ હોય ને તો એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેશું ઇલેક્ટ્રોન અનુરાગી અથવા જો એની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય તો બીજાને દાન કરે તો એને કેન્દ્ર અનુરાગી કહેવાય તો કેન્દ્રનું રાગી ઉત્પન્ન થાય એનાયન કેટાયન તો કાર્બન ઉપર ધન વીજ ભાર હોય તો એને કેટાયન કાર્બન ઉપર ઋણ વીજ ભાર હોય તો એને કાર્બો એનાયન અને ધન વીજ ભાર હોય તો ઇલેક્ટ્રોન ની ઉણપ છે તો ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અને ઇલેક્ટ્રોન વધારે હોય ઋણ વીજ ભાર હોય તો એને કેન્દ્ર અનુરાગી પણ કહેવામાં આવે છે અને આની સ્થિરતા બહુ જ ઓછી હોય કાર્બો કેટાયન કાર્બો એનાયન અને મુક્ત મૂલક ની સ્થિરતા પણ ઓછી હોય સમવિભાજન થી મુક્ત મૂલક મળે વિષમ વિભાજન થી કાર્બો કેટાયન કે કાર્બો એનાયન અથવા સાદા ઋણ આયન કે સાદા ધન આયન મળે તો એનાયન કેટાયન કહેશું અથવા એને એનાયન હોય એને ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી પણ કહી શકાય અને કેટાયન ને ઇલેક્ટ્રોન અનુરાગી પણ કહી શકાય આગળ વધારે ચર્ચા કરવાની છે કાર્બો કેટાયન કાર્બો એનાયન ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી અને મુક્ત મૂલક ની પણ આપણે ચર્ચા કરશું તો અહીં તમે જુઓ પેલા તમને વિષમ વિભાજન ની વાત કરી કે વિષમ વિભાજન માં બંધ એ પ્રકારે તૂટે છે કે જેથી બંધ સાથે સંકળાયેલા બંને પરમાણુ નું સહયાદુ ઇલેક્ટ્રોન માં બંધ તૂટ્યા બાદ કોઈ એક પરમાણુ લઈ જાય જો બંધ વધુ તફાવત હોય ત્યારે તૂટે આઉટ થાય ત્યારે તો કે બે પરમાણુ વચ્ચે વિદ્યુતધારણતા નો તફાવત વધારે હોય ત્યારે બંધ ઇલેક્ટ્રોન માં કોઈ એક પરમાણુ મેળવીને બંધ તૂટે તો બરાબર અને વિષમ વિભાજન બાદ એક પરમાણુ પર ષષ્ટક ઇલેક્ટ્રોન રચના અને ધન વીજ ભાર હોય છે એટલે ષષ્ટક એટલે કે 6 ઇલેક્ટ્રોન હોય એટલે કાર્બન ની વાત કરે છે ખાસ ધ્યાન રાખવાનું કે કાર્બન છે આપણે આગળ લ્યુઈસ બંધારણ ભણી ગયા છે કે C અને ક્લોરીન છે તો એની પાસે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હતા પણ આ યુગમાં લઈ ચૂકવો પડે છે તો આની બાહ્યતમ કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન છે એટલે એને શું કીધું છે ષષ્ટક તરીકે ઓળખવામાં આવેલું છે અને ધન વીજ ભાર પ્રાપ્ત થાય જો ધન વીજ ભાર પ્રાપ્ત થાય છે અને જ્યારે બીજા પરમાણુમાં અષ્ટક પૂર્ણ થાય તો ક્લોરીનમાં તમે જોઈ શકો છો 7 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 5 6 અને 7 અને આ બંધમાં તો 8 પણ આખી યુગમાં પોતે મેળવે છે તો ઋણ વીજ ભાર હોય એના ઉપર અષ્ટક રચના પૂર્ણ થઈ જશે બરાબર અને આમ બ્રોમોમિથેનનું વિષમ વિભાજન આપણે ક્લોરોમિથેન લીધું છે તો બ્રોમોમિથેનના વિષમ વિભાજનથી તો કે શું થશે તો કે CH3+ અને Br- નીચે મુજબ પ્રાપ્ત થાય છે અને જે સ્પીસીસમાં કાર્બન પરમાણુ ષષ્ટક ઇલેક્ટ્રોન રચના અને ધન વીજ ભાર પ્રાપ્ત કરે તેને કાર્બો કેટાયન કહેવાય એટલે ટૂંકમાં કાર્બનિક સંયોજનમાં કાર્બન ઉપર ધન વીજ ભાર આવે તો એને કાર્બો કેટાયન કહેશું બરાબર અથવા એને કાર્બો નિયમ આયન પણ કહેવામાં આવે છે અને એમાં જો CH3 ઉપર ધન વીજ ભાર હોય તો CH3 ને આપણે મિથેન કહેતા હતા સામાન્ય નામમાં મિથાઇલ લખતા હતા તો મિથાઇલ કાર્બો કેટાયન કહેવાય પછી CH2 હોય તો ઇથાઇલ કાર્બો કેટાયન કહેવાય બરાબર એ તેને અલગ અલગ નામે ઓળખશું પણ પછી જો આ રીતે હોય આ CH3CH2+ તો મિથાઇલ કાર્બો કેટાયન છે CH3 ઇથાઇલ કાર્બો કેટાયન પણ પ્રાથમિક કાર્બો કેટાયન કહેવાય કારણ કે જે કાર્બન ઉપર ધન વીજ ભાર છે એ કાર્બન બાકીના એક જ કાર્બન સાથે જોડાય છે અને જો આ રીતે હોય તો આને આઇસોપ્રોપાઇલ કાર્બો કેટાયન કહેવાય પણ જે કાર્બન ઉપર ધન વીજ ભાર છે એ બે કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીય કાર્બો કેટાયન કહેવાય આ રીતે બંધારણ હોય તો જે કાર્બન ઉપર ધન વીજ ભાર છે એ 3 કાર્બન સાથે જોડાય છે તો તૃતીય કાર્બો કેટાયન કહેવાય અને આખું નામ જોઈએ તો
चार कार्बन छे तृतीय ब्यूटाइल कार्बोकेटाइन पण कही शकाय छे એ ધ્યાન રાખવાનું રહેશે અને આ બધા કાર્બોકેટાઇન અત્યંત અસ્થાયી અને પ્રતિક્રિયાત્મક એટલે કે બહુ ઓછા સ્થાયી હોય છે એટલે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે જોવા મળે તરત જ અન્ય પ્રક્રિયક સાથે જોડાઈ જાય છે એટલે આપણે વચ્ચે કીધું હતું ની મધ્યવર્તી સંયોજનમાં બધાય મળે અને પછી તરત જ બીજા પ્રક્રિયકો સાથે જોડાઈ શકે છે પછી એવું કીધું ઘન કાર્બન ઘન વિષવાયુ કાર્બન સાથે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહ પ્રેરક અસર અને અતિસંયમનને લીધે કાર્બોકેટાઇનને સ્થાયી બનાવે છે એટલે કાર્બોકેટાઇનની સ્થિરતા છે એ કઈ રીતે જાણી શકાય તો પ્રેરક અસર અને અતિસંયમન એટલે કે હાઇપર કન્જ્યુગેશન અસર દ્વારા જાણી શકાશે જેની ચર્ચા આપણે આગળ ક્રમશઃ કરવાની છે પછી પાછળ જો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 342 ઉપર એમાં સમવિભાજન ટોપિક જોઈએ તો સમવિભાજનમાં એવું કીધું સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુ વચ્ચેના સહિયારા ઇલેક્ટ્રોનિકમાં પૈકી એક એક ઇલેક્ટ્રોન મેળવીને છૂટા પડે સરખા સરખા ઇલેક્ટ્રોન તો મળતા સ્પીસીઝને મુક્ત મૂલક કહેવાય અને આ ઘટનાને સમવિભાજન કહેવાય અહીં ઇલેક્ટ્રોનનું સંચલન બે અર્ધકી વડે દર્શાવવામાં આવે એક ઇલેક્ટ્રોન આ મેળવે એક આ મેળવે ઇલેક્ટ્રોન કઈ તરફ જાય છે એ સંચલન અને આ વિભાજનથી તટસ્થ સ્પીસીઝમાં આયુક્મિક ઇલેક્ટ્રોન હોય એનું ચુંબકીય હોય અને એને આપણે મુક્ત મૂલક તરીકે ઓળખશું અને કાર્બન ઉપર ઋણ વિજભાર આવે તો એને કાર્બન મુક્ત મૂલક કહેવાય મિથિલિન મુક્ત મૂલક ઇથિલિન મુક્ત મૂલક બરાબર મિથાઇલ મુક્ત મૂલક ઇથાઇલ મુક્ત મૂલક આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક કહી શકાય છે એટલે સમવિભાજનથી આપણે મુક્ત મૂલક તો કે પ્રાપ્ત થઈ શકે છે બરાબર એ ધ્યાન રાખવાનું રહેશે અને એની સ્થિરતા પણ કાર્બોકેટાઇન અને કાર્બોઇનાઇનની જેમ શું હશે તો કે બહુ જ ઓછી હોય છે હવે આપણે કાર્બોકેટાઇન કાર્બોઇનાઇન અને મુક્ત મૂલક શું છે ને એની વિગતે આપણે ચર્ચા કરી કશો વિગતે તો આ સમવિભાજનથી તમારે યાદ રાખવાનું મુક્ત મૂલક મળે વિષમ વિભાજનથી કાર્બોકેટાઇન અને કાર્બોઇનાઇન સંયોજનો મળી શકે છે કાર્બોનિક સંયોજનના કાર્બોનિક સંયોજનના વિષમ વિભાજનથી કાર્બનયુક્ત કાર્બનયુક્ત ધનવિજભારિત સ્પીસીસને કાર્બોકેટાઇન કહેવામાં આવે છે જેમ કે આ કાર્બન છે એના ઉપર ધનવિજભાર છે તો એને કાર્બોકેટાઇન કહેશું શું કહેશું કાર્બન અને બાકીની ત્રણ સંયોજકતામાં અલગ અલગ પરમાણુ સમૂહ જોડાય તો એ કાર્બનની કે સંયોજકતા કક્ષામાં કાર્બોકેટાઇનની સંયોજકતા કક્ષામાં એ કેટલા 6 ઇલેક્ટ્રોન હોય કેટલા હશે 6 અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિક જ હોય કારણ કે આ જે બે સાથે બંધ છે એ યુગ્મ છે આ યુગ્મ છે આ યુગ્મ છે અને આ ઇલેક્ટ્રોનની ઉણપ છે કારણ કે આ બંધનું યુગ્મ હતું એ બીજો પરમાણુ લઈને છૂટો પડે છે તો એ 6 ઇલેક્ટ્રોન યુગ્મિક જ હોય એટલે બધા ઇલેક્ટ્રોન બધા જ ઇલેક્ટ્રોન કેવા આવશે યુગ્મિક હોય છે એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિક હોય તો આ અણુ છે ને પ્રતિચુંબકીય બને શું બને પ્રતિચુંબક અને ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એનું સંકરણ શું થાય તો કે sp2 સંકરણ થાય કારણ કે એક s કક્ષક અને બે p કક્ષક ખાલી હશે અને એનો આકાર સમતલ્ય ત્રિકોણ સમતલ્ય ત્રિકોણ અને આ ખૂબ જ અસ્થાયી હોય શું હોય છે અસ્થાયી સ્પીસીસ છે શું આવશે અસ્થાયી સ્પીસીસ તરીકે જોવા મળશે અને એક કક્ષક છે ડાયટમ કક્ષક ખાલી જોવા મળશે અને આની સ્થિરતા જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ તેમ સ્થિરતા વધે એટલે કાર્બોકેટાઇન સ્થિરતા કાર્બોકેટાયનની સ્થિરતા છે ને એ આલ્કાઇલ સમૂહની સંખ્યા ઉપર આધાર રાખે
જેટલી વધારે એટલી સ્થિરતા વધે પછી આલ્કાઇન સમૂહના કદ ઉપર આલ્કાઇન સમૂહ એક કાર્બન છે બે કાર્બન છે એના ઉપર પણ આધાર રાખી શકે છે બીજું પ્લસ આઈ અસર ઉપર પણ આધાર રાખશે બીજું હાઇપર કન્જ્યુગેશન અસર હાઇપર કન્જ્યુગેશન અસર બીજું ધનવીજ ભારની વહેંચણી એના સંપ્રમાણ જેટલો ધનવીજ ભાર વધારે વહેંચાય એટલી કાર્બોકેટાઇનની સ્થિરતા વધે અને એક શું થશે જે કાર્બન ઉપર ધનવીજ ભાર છે એ ધનવીજ ભાર જેટલો ઓછો એટલી કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે ધનવીજ ભારના વ્યસ્ત પ્રમાણમાં ધનવીજ ભાર વીજ ભારની વહેંચણી છે ને એના સમપ્રમાણમાં આવશે ધનવીજ ભારની વહેંચણીના સમ હવે પ્લસ આઈ અસરના હાઇપર કન્જ્યુગેશન અસર એટલે શું એની ચર્ચા આપણે આગળ કરવાની છે પણ છતાં એ ટૂંકમાં માહિતી તમને હું આપી દઉં છું તો એ જો કાર્બોકેટાઇન લઈ આપણે તો હું એક મિથિલિન કાર્બોકેટાઇન લઉં કારણ કે ત્રણેય હાઇડ્રોજન જોડાય છે શું જોડાય છે હાઇડ્રોજન એટલે મિથિલિન કાર્બોકેટાઇન કહેવાય પછી એક કાર્બોકેટાઇન હું કેવો લઉં એક આલ્કાઇલ સમૂહ જોડાય બે હાઇડ્રોજન બીજો કાર્બોકેટાઇન કેવો લઉં તો કે બે આલ્કાઇલ સમૂહ હોય અને એક હાઇડ્રોજન ત્રીજો કાર્બોકેટાઇન ત્રણેય આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો આને પ્રાથમિક કાર્બોકેટાઇન કહેવાય દ્વિતીયક કહેવાય અને તૃતીયક અને આ મિથિલિન કાર્બોકેટાઇન છે તો એ તમે જોશો ને તો આ તરફ તમે જશો એમ આર સમૂહની સંખ્યા વધે છે આર સમૂહની સંખ્યા શું થાય છે વધે છે જોઈ લો એક આર સમૂહ છે બે આર સમૂહ છે ત્રણ છે અને આર સમૂહ છે પ્લસ આઈ અસર પ્લસ આઈ અસર એટલે શું તો કે કાર્બન પરમાણુ તરફ ઇલેક્ટ્રોનિકમાં જે અણુ કે પરમાણુ પસાર કરતા હોય તો એ પ્લસ આઈ અસર દર્શાવે શું કહેવાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે અને પ્લસ આઈ જે પરમાણુની હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ ઓછી હોય એટલે આની કાર્બન આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી હોય એટલે કાર્બન તરફ યુગમાં પસાર કરે તો આ કાર્બન ઉપર ધનવીજ ભાર હતો ને તો ઇલેક્ટ્રોન આવે છે તો ધનવીજ ભાર શું થાય ઘટે શું થશે ધનવીજ ભાર ઘટશે એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંયા પહેલા જો ત્રણેય કાર્બન હાઇડ્રોજન હતા ને તો બધો જ વીજ ભાર આ કાર્બન ઉપર હતો પણ હવે એક આલ્કાઇલ સમૂહ જોડાય તો આ ધન વીજ ભાર આ બે કાર્બન વચ્ચે વહેંચે છે કારણ કે આ ઇલેક્ટ્રોન આને આપે છે તો એક આલ્કાઇલ સમૂહ હોય અને એક ન હોય તો આ બે માં ધન વીજ ભાર છે એ બે વચ્ચે વહેંચાશે જે પહેલામાં વહેંચાતો નથી એટલે આમ કે નાના કરતા આમાં ધન વીજ ભારની વહેંચણી વધે કારણ કે બાજુમાં એક કાર્બન આવે હવે આમાં તો બીજા બે કાર્બન આવશે તો ધન વીજ ભાર એકની જગ્યાએ ત્રણ વચ્ચે વહેંચે આમાં બે વચ્ચે વહેંચે આમાં એક એકલા ઉપર જ અને આમાં ચાર કાર્બન વચ્ચે ધન વીજ ભાર વહેંચે છે એટલે જેમ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય એમ પ્લસ આઈ અસર વધે કારણ કે આમાં એક જ આલ્કાઇલ સમૂહ યુગમાં કાર્બન તરફ પસાર કરે દ્વિતીય કોઈ તો બીજો આઈ પસાર કરે તો ધન વીજ ભાર ત્રણેય વચ્ચે બીજી વહેંચાશે ત્રીજો આવે તો ત્રીજો આલ્કાઇલ સમૂહ છે એ આના તરફ યુગમાં પસાર કરે તો ધન વીજ ભાર આ ચારેય વચ્ચે વહેંચે એટલે જેમ જેમ આ સમૂહની સંખ્યા વધતી ગઈ એમ પ્લસ આઈ અસર વધતી જશે તો ધન વીજ ભારની વહેંચણી વધતી જશે એટલે મધ્યસ કાર્બન ઉપર ધન વીજ ભાર છે એ આમ જાય એમ ઘટતો જશે એટલે કાર્બોકેટાઇનની સ્થિરતા વધે છે ખાસ સંદર્ભમાં તો પિક્ચર ધ્યાન રાખવાનું છે એટલે આર સમૂહની સંખ્યા વધે એમ શું પ્લસ આઈ અસર શું થશે તો એ વધે છે પ્લસ આઈ અસર વધે એટલે ઇલેક્ટ્રોનની ધન વીજ ભારની વહેંચણી વધે વધે અને વહેંચણી વધતા કાર્બોકેટાઇનની સ્થિરતા શું થશે તો કે વધે છે આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો આ રીતે પ્રાથમિક કરતાં દ્વિતીય અને એના કરતાં તૃતીય કાર્બોકેટાઇનની સ્થિરતા વધે આ ઉપરાંત હજી આપણે એક મુદ્દો પણ લખવાનું ભૂલી ગયા કે જેમ આ સમૂહની સંખ્યા વધે પ્લસ અસર વધે એમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે એવી જ રીતે સંસ્પંદન ઘટના જોવા મળે સંસ્પંદન અસર જોવા મળે તો પણ કાર્બોકેટાઇનની સ્થિરતા વધી શકે છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે જોઈએ તો સાદો આલ્કાઇલ સમૂહ આર એક્સ કરતા સોરી આલ્કાઇલ સમૂહ ઉપર કાર્બોકેટાઇન હોય CH3 CH2+ કરતા બેન્ઝીન રિંગ આવે શું આવે બેન્ઝીન રિંગ અને એની સાથે CH2+ હોય અને આ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કહેવાય ની સ્થિરતા વધુ હોય કારણ કે
बेंजाइल कार्बोकेटाइन माने શું કેશું આપણે બેન્ઝાઇલ બેન્ઝાઇલ કેટાયન માં સંસ્પંદન જોવા મળશે સંસ્પંદન જોવા મળે છે એટલે અહીંયા આપણે આ એક જ કાર્બન ઉપર ધનવીજ ભાર દેખાય છે ને પણ બેન્ઝીન રિંગમાં સંસ્પંદન બંધન જો આ રીતે રહેશે એકાંતરી બેન્ઝીન રિંગમાં દ્વિબંધ હોય અને આ CH2 આના ઉપર ધનવીજ ભાર પણ બેન્ઝીન નું ઇલેક્ટ્રોનમાં આ કાર્બન પર ભાર तो सूत्र जो जो आ पाई बंदी माना तरफ आवे तो बेंजीन का कार्बन अने आ जो कार्बोकेटाइन वाला कार्बन बे वैसे पाई बंद ने वो रचन हो गया दंगिस बार डूब के लिए दंगिस बार क्या लियो और तो स्थान मार लियो पांचवा आयु में बनने वाले आउट से ने तो आ कार्बन को दंगिस बार आई जैसे तो सूत्र से आउ कहीं का से जो बराबर અને હવે પાછું શું થશે આ યુગમાં અહીં આવી જશે તો આ બાજુના ઓર્થો સ્થાન ઉપર ધનવીજ ભાર રહે છે અહીં તમે જોઈ શકો છો એકલા આ કાર્બન ઉપર ધનવીજ ભાર રહેતો નથી બેન્ઝીન મોલેના કાર્બન તરફ પણ ધનવીજ ભાર શું થશે તો કે આપણે આ પાઈ બંધ છે એ આ બે વચ્ચે આવશે એટલે અહીં પાઈ બંધ આવી જશે હવે શું થાય તો કે હવે पाछू आ पाई बंद युग में मूल स्थान आ गए तो आम द्विबंधता એનાથી ઉલટા થઈ ગયો બરાબર તો અહીંયા તમે જોશો કે એક જ કાર્બન ઉપર ધનવીજ ભાર રહેતો નથી જેમ જેમ ધનવીજ ભાર બધાય પરમાણુ વચ્ચે વચ્ચે એમ સ્થિરતા વધે તો આમાં ધનવીજ ભાર બેન્ઝાઇલ કાર્બોકેટાઇનમાં બેન્ઝીન મોલેના કાર્બન ઉપર પણ તો કે વેચાયેલો વિસ્થાનીકૃત થયેલો જોવા મળે એના કારણે બેન્ઝાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા પણ મિથાઇલ કાર્બોકેટાઇન કરતા ઇથાઇલ એના કરતા પ્રોપાઇલ એના કરતા બ્યુટાઇલ એના કરતા પેન્ટાઇલ બધા પ્રાથમિક કાર્બોકેટાઇન છે ક્રમશ કાર્બન સંખ્યા વધે તો સ્થિરતા વધશે પછી આ તમે જોશો મિથાઇલ કાર્બોકેટાઇન પણ CH2 ઉપર ધનવીજ ભાર છે એક કાર્બન સાથે જોડાય તો આને પ્રાથમિક કાર્બોકેટાઇન કહેવાય બરાબર અને વચ્ચે આપણે દ્વિતીય કાર્બોકેટાઇન પણ આવશે તો દ્વિતીય કાર્બોકેટાઇન કઈ રીતે લખાય CH3CH3+ તો આ બેન્ઝાઇલિક છે એ પ્રાથમિક છે આ બેન્ઝાઇલિક છે ને એ દ્વિતીય કહેવાય તો એની સ્થિરતા વધારે પણ બેન્ઝાઇલિક આ બેન્ઝાઇલિક દ્વિતીય છે પણ આમાં બીજો આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ સમૂહ છે જ્યારે આમાં એરાઇલ બેન્ઝીન છે બે બેન્ઝીન રિંગ હોવાથી જેમ આપણે આમાં જોયું તો સંસ્પંદન એક બેન્ઝીનમાં એમ બે બેન્ઝીનમાં જોવા મળે સંસ્પંદન અસર આમાં વધી જાય એટલે મિથાઇલ મિથાઇલિક બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન હોય એના કરતાં ડાઇ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે એના કરતાં તૃતીયક બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન વધારે ઇતિ વધારે આ તૃતીયક પણ આ તૃતીયકમાં શું ફેર છે બે બેન્ઝીન રિંગ આમાં એક જ એટલે આમાં સંસ્પંદન વધી જાય એટલે એની સ્થિરતા વધે એના કરતાં ટ્રાઈ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇનની સ્થિરતા વધે કારણ કે ત્રણ બેન્ઝીન રિંગ આવતા સંસ્પંદન અસર વધી જશે એટલે સ્થિરતા વધે અને સાદા કાર્બોકેટાઇન કરતાં આને એલાઇલિક કાર્બોકેટાઇન કહેવાય જે કાર્બન ઉપર ધનવીજ ભાર હોય એ બાજુના sp2 કાર્બન એટલે દ્વિબંધ દ્વારા કાર્બન સાથે જોડાય તેને એલાઇલિક કહેવાય સામાન્ય નામમાં તો એવા એલાઇલિક કાર્બોકેટાઇનની સ્થિરતા સંસ્પંદનને કારણે સાદા કાર્બોકેટાઇન કરતાં પણ વધારે જોવા મળે તો આ કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ ખાસ કરના પર કાર્બોકેટાઇન મુક્તમૂલક અને કાર્બોઇને નિટોપિકનું લખાયું મેં એ પ્રમાણે પાકો કરવો એક સૂત્રમાં જરાક જોતા નહીં જે માટે સૂત્રમાં આપણે મેં થોડું આડાવું લીધું છે એટલે કાર્બોકેટાઇન જોઈ આવડે મુક્તમૂલક અને એનાઇન એ બે બાકી છે એની ચર્ચા પછી આપણે આવતા લેક્ચરમાં કરીશું